हेलो एवरीवन, हूँ छू जय फुलेत्रा ने आज विडियो लेक्चर में आपनो टॉपिक छे मैथ्स ना बिल्टिन फंक्शन। बराबर, पार्ट वन ने पार्ट टू छे। शा माटे? तो के बिल्टिन फंक्शन ना एक्जाम्पल्स थोड़ा ज्यादा आपेला छे, एटले आपणे एने बे पार्ट में कन्वर्ट करेला छे। बराबर, तो सौथी पहला जोईए मैथ्स बिल्टिन फंक्शन्स एटले थाय शुं। तो के मैथ्स ना फंक्शन एटले शुं थाय? तो मैथ्स फंक्शन एटले के ऑल द मैथमेटिकल फंक्शन्स आर डिफाइंड इन द मैथ एच मैथ डॉट एच लाइब्रेरी फाइल ओर हेडर फाइल। કે મેથ્સના જેટલા પણ ફંક્શન્સ છે જે પહેલેથી પ્રીડિફાઇન કરવામાં આવેલા છે, કઈ ફાઇલમાં છે? તો કે મેથ ડોટ એચમાં। બરાબર, ઇન ઓર્ડર ટુ યુઝ સેમ ટુ સેમ એઝ અ સ્ટ્રીંગ, કે ભાઈ એમને યુઝ કરવા હોય તો એની બિલ્ટ ઇન ફંક્શન છે મેથ્સનું। કોઈ પણ બિલ્ટ ઇન ફંક્શન તમારે યુઝ કરવું હોય તો વી નીડ ટુ ઇન્ક્લુડ મેથ એચ ડોટ હેડર ફાઇલને તમારે તમારા પ્રોગ્રામમાં ઇન્ક્લુડ કરવી પડે। યુ હેવ ટુ include math.h file in your program, it is compulsory to use maths built-in functions। okay, standard mathematical function allow us to perform various mathematical operations। mathematical function che apne allow kare allow to various mathematical operation, ghana bada maths na operation che tumhe mathematical function no use karine perform kari shako। બરાબર, લેટ્સ સી સમ ઓફ ધ મોસ્ટ કોમનલી યુઝડ મેથ્સ ફંક્શન ઓફ સી। સીના મોસ્ટ કોમન ફંક્શન છે આપણે એને વન બાય વન જોઈએ। લેટ્સ સ્ટાર્ટ વિથ ફર્સ્ટ ABS। ABS મીન્સ એબ્સોલ્યુટ વેલ્યુ। એબ્સોલ્યુટ વેલ્યુ એટલે શું થાય હમણાં તમને જણાવું। બરાબર, ધીસ ફંક્શન એક્સેપ્ટ નંબર એઝ એન આર્ગ્યુમેન્ટ। હવે ખાસ શું? તો કે અત્યાર સુધી સ્ટ્રીંગ ફંક્શન હતા, એમાં સ્ટ્રીંગ એઝ એન આર્ગ્યુમેન્ટ આવતું, તો અહીંયા શું આવશે હવેથી મેથ્સમાં? નંબર એઝ એન આર્ગ્યુમેન્ટ એન્ડ રિટર્ન એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ધેટ નંબર। એબ્સોલ્યુટ વેલ્યુ એટલે કેવી વેલ્યુ? તો કે માનો કે તમે લખ્યું છે 1.2। બરાબર, તો તમને શું રિટર્ન કરશે એબ્સોલ્યુટ વેલ્યુમાં? 1.2। તમે લખ્યું છે -1.2, તો તમને શું રિટર્ન કરશે? તો કે +1.2, એટલે કે પોઝિટિવ વેલ્યુ તમને રિટર્ન કરે। પોઝિટિવ હોય તો પોઝિટિવ જ આપે, ને નેગેટિવ વેલ્યુ આપો તો પણ પોઝિટિવ વેલ્યુ રિટર્ન કરે। ઓકે, સિન્ટેક્સ જોઈએ, એબ્સોલ્યુટ અને બ્રેકેટની અંદર આપવામાં આવે છે નંબર। નંબરને શું કહેવાય આવે છે? બ્રેકેટમાં લખ્યું છે, એને શું કહીએ આપણે? આર્ગ્યુમેન્ટ પાસ કરી કહેવાય। બરાબર, આર્ગ્યુમેન્ટમાં શું આપીએ છીએ? નંબર। તો જોઈએ પ્રોગ્રામમાં એનો, તો કે જો તો તમે કઈ ફાઇલ નવી ઇન્ક્લુડ થઈ? સ્ટ્રીંગની બદલે આ વખતેથી મેથ ડોટ એચ વાળી ફાઇલ ઇન્ક્લુડ કરવામાં આવી। પછી એક લીધો વેરિયેબલ એ, કે જેની અંદર યુઝર પાસેથી વેલ્યુ લીધી અને સેમાં પાસ કર્યો, તો કે ABS વાળા ફંક્શનમાં। અને એક લીધો n, જેનો યુઝ કર્યો આપણે એને સ્ટોર કરવા માટે, એને પ્રિન્ટ કરવા માટે। બરાબર, તો ABS અને ની અંદર આપણે પાસ કર્યો એ વેરિયેબલ, કે જેમાં યુઝર પાસેથી આપણે ઇન્ટીજર ટાઈપની વેલ્યુ લીધી। બરાબર, મેં એન્ટર કર્યા -2, 3। મેં શું એન્ટર કર્યા? -2, 3। તો શું રિટર્ન કર્યું મને? +2, 3। તો એબ્સોલ્યુટ વેલ્યુ મેં તમને કીધી એમ કે પોઝિટિવ વેલ્યુ રિટર્ન કરશે। ઓકે, નેક્સ્ટ પાવર। નેક્સ્ટ પાવર, બરાબર, ધીસ ફંક્શન એક્સેપ્ટ શું આવી ગયું આ વખતે? ધેન 2 નંબર એઝ એન આર્ગ્યુમેન્ટ એન્ડ રાઇઝિસ ધ નંબર 1 ટુ ધ પાવર ઓફ નંબર 2 એન્ડ રિટર્ન રિઝલ્ટ। નંબર 1 ટુ ધ પાવર ઓફ નંબર 2 એટલે કે જે આપ્યું હોય એને પાવર, એટલે કે એની ઘાતમાં જે વેલ્યુ બળતી હોય એ રિટર્ન કરે। સિન્ટેક્સ પાવ નંબર 1 નંબર 2। બરાબર, એનું એક્ઝામ્પલ, તો કે મેથ ડોટ એચ ઇન્ક્લુડ કર્યા પછી એક વેરિયેબલ લીધો ફ્લોટમાં એન, કે જેની અંદર હું સ્ટોર કરાવડાવીશ, અને કયું ફંક્શન યુઝ કર્યું? પાવર 2 અને -3। બે નંબર આપવાના હતા, અહીંયા શું આપ્યું આપણે? 2 અને અહીંયા આપ્યું 3। તો એનો મતલબ શું થાય પાવરનો મતલબ? તો કે 2^3 = 8। બરાબર, તો આઉટપુટમાં શું આવશે? 8 ફ્લોટમાં રાખ્યું હતું એટલે 8.000 આવ્યું। બરાબર, તો પાવર ફંક્શનનું કામ શું? તો કે નંબર 1 ટુ ધ પાવર ઓફ નંબર 2, બરાબર, એ તમને કેલ્ક્યુલેટ કરીને આપે। સિમ્પલ ફંક્શન છે પાવરવાળું। બરાબર, એના પછીનું થર્ડ ફંક્શન છે SQRT। SQRT મતલબ શું થાય? તો કે સ્ક્વેર રૂટ। આ ફંક્શન શું કરતું હશે? તો કે સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરીને
आपसे दिस फंक्शन एक्सेप्ट नंबर पाछू अहीं शुं थई गयुं सिंगल नंबर आवी गयो बराबर सिंगल नंबर एज एन आर्ग्युमेंट एंड रिटर्न्स द स्क्वेर रूट ऑफ अ नंबर रिटर्न शुं करे तो के स्क्वेर रूट ऑफ अ नंबर स्क्वेर रूट नो मतलब शुं थाय तो के 16 होय तो एनुं स्क्वेर रूट शुं थाय 4 बराबर 9 होय तो एनुं स्क्वेर रूट शुं थाय 3 25 होय तो एनुं स्क्वेर रूट शुं थाय 5 આ મેથેમેટિકલી છે કે જે આ વસ્તુ થાય 5 ઇન્ટુ 5 કરો એટલે 25 થાય 3 ઇન્ટુ 3 કરીએ તો 9 થાય 4 ઇન્ટુ 4 કરીએ તો 16 થાય તો એને સ્ક્વેર રૂટ કહેવાય એનું બરાબર પછી ઇફ ધ નંબર સ્પેસિફાઈડ એઝ એન આર્ગ્યુમેન્ટ ઇઝ નેગેટિવ હાલો પહેલાં સાફ કરીએ ઇરેઝ કરી દઈએ હા ઇફ ધ નંબર સ્પેસિફાઈડ એઝ એન આર્ગ્યુમેન્ટ ઇઝ નેગેટિવ then it returns none value તમે જો આર્ગ્યુમેન્ટ પાસ કરો ને એમાં નેગેટિવ વેલ્યુ નાખો તો નન રિટર્ન કરશે શા માટે તો કે માઇનસ વેલ્યુનું સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરી શકાય નહીં એવું મેથ્સમાં પણ કીધેલું છે એટલે એ વસ્તુ તમે વાપો તો એનું આઉટપુટ કાંઈ મળશે નહીં એટલે કે નન રિટર્ન કરશે સિન્ટેક્સ શું થાય તો કે SQRT બરાબર બ્રેકેટમાં નંબર બ્રેકેટમાં શું પાસ કરી દીધું છે નંબર એટલે કે જે નંબર તમારે જેનું સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરવું છે એનું બરાબર એક્ઝામ્પલમાં શું લીધું તો કે મેથ ડોટ એચ ઇન્ક્લુડ કરાવી એક ઇન્ટીજર એન નામનો વેરિયેબલ લીધો કે જેની અંદર હું સ્ક્વેર રૂટ ઓફ 16 ફાઇન્ડ આઉટ કરીશ ને એમાં સ્ટોર કરીશ અને એનને પ્રિન્ટ કર્યો તો અહીંયા એક નંબર પાસ કરવાનો હતો આપણે શું પાસ કર્યો 16 તો 16નું સોરી 16નું સ્ક્વેર રૂટ શું થાય તો કે 4 થાય તો આઉટપુટમાં શું આવવું જોઈએ 4 આવવું જોઈએ આવ્યું 4 આઉટપુટમાં બરાબર આઉટપુટમાં જો આવ્યું તો 4 આવી ગયું તો આપણે આના પરથી શું મળે તો કે આ ફંક્શન છે નંબર જે આપો છો એનું તમને સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરીને આપે ઓકે નંબર 4 ફંક્શન મોડ બરાબર ધીસ ફંક્શન એક્સેપ્ટ ટુ નંબર એઝ એન આર્ગ્યુમેન્ટ હવેથી શું થઈ ગયું તો કે ટુ નંબર એઝ એન આર્ગ્યુમેન્ટ્સ બરાબર શા માટે તો કે ફંક્શન મોડનું કામ શું આપણે જોઈએ તો ઇટ ડિવાઇડ્સ નંબર 1 બાય નંબર 2 એન્ડ રિટર્ન્સ ધ રિમાઇન્ડર ઓફ ધ ડિવિઝન શું આપે તો કે નંબર 1 ને નંબર 2 વડે ડિવાઈડ કરીએ અને પછી જે ડિવિઝન કરીએ અને નીચે જે લાસ્ટમાં રિમાઇન્ડર વધે એ આપે છે નહીં કે ડિવિડન રિમાઇન્ડર રિટર્ન કરીએ તે આપે છે બરાબર એટલે કે તમે માનો કે આવી રીતે કરો કે ભાઈ 5 ડિવાઈડ 2 બરાબર તો તમે ડિવિઝન ચલાવો તો 2 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 4 તો નીચે લાસ્ટમાં શું હોય તું 1 ઇટ ઇઝ કોલ્ડ રિમાઇન્ડર બરાબર તો આ વેલ્યુ તમને રિટર્ન કરે ખાસ સમજવાનું છે ફંક્શન મોડની અંદર કે ભાઈ તમે 2 અને 5 બે નંબર લીધા છે તો નંબર 1 ઇટ ડિવાઈડ્સ નંબર 1 બાય નંબર 2 બરાબર એટલે આ છે તમારો આ થઈ ગયો તમારું સોરી એન 1 અને આ થઈ ગયો તમારો નંબર 2 એટલે કે મેં બ્રેકેટમાં શું પાસ કર્યું હોવું જોઈએ 5 કોમા 2 આ લખો એટલે શું થાય તો કે નંબર 1 ને ડિવાઈડ કરે નંબર 2 થી અને જે રિમાઇન્ડર વધે એ તમને આઉટપુટમાં મળે એટલે કે જો 5 ને 2 તમે પાસ કરો તો તમને રિમાઇન્ડર શું મળે 1 કઈ રીતે તો કે 2 ઇન્ટુ 2 કરીએ તો 4 થાય ને પછી 4માંથી આપણે મેથ્સ ચલાવીએ તો શું આવે 1 આવે બરાબર જોઈએ આગળ એક્ઝામ્પલમાં હજી સિન્ટેક્સ શું કહેતો કે ફંક્શન મોડ નંબર 1 નંબર 2 ઓકે એક્ઝામ્પલ જોઈએ એનું મેથ ડોટ એચ ઇન્ક્લુડ કરાવી દીધી એક એન લીધો કે જેમાં વેલ્યુ સ્ટોર થશે એફ મોડમાં મેં જે એક્ઝામ્પલ આપ્યું હતું એ જ લીધું છે 5 અને 2 વાળું બરાબર અને પછી એનને પ્રિન્ટ કરાવ્યો છે તો આપણે જોયું હતું ત્યારે શું વધ્યું હતું 5 ને 2 કરીએ તો 2 ઇન્ટુ 2 એટલે 4 ને પછી 1 વધે 1 બરાબર તો રિમાઇન્ડર શું મળ્યું આપણે 1 તો ફંક્શન મોડ વેલ્યુ શું આપણી થઈ ગઈ 1 આપણું આઉટપુટ શું હતું એમાં આવ્યું હતું એ જ એમાં પણ આવવું જોઈએ આ છે ફંક્શન મોડ
तो आ था मेथ्सना चार फंक्शन, बाकीना पांच फंक्शन छे नेक्स्ट विडियो में जोशु। आपणे आजे जोया फंक्शन मोड, स्क्वेर रूट, एब्सोल्यूट वेल्यू, बराबर। तो आ बधा फंक्शन छे मेथ्सना बिल्टइन फंक्शन छे, एनो यूज करता पहेला तमारे मेथ डॉट एच नामनी हेडर फाइल ने इन्क्लूड करवी पड़े तो ज तमे आ बधा फंक्शन छे एनो यूज करी शको। कारण के आ बधानुं आ फंक्शन नी डेफिनेशन ने डिक्लेरेशन बधुं हेडर फाइल जे लाइब्रेरी फाइल आपेली छे मेथ डॉट एच वाळी एनी अंदर करवामां आवेलुं છે, એટલે એનો યુઝ કરીને ડાયરેક્ટલી તમે ફંક્શન કોલ કરી અને આ બધાના એક્ઝિક્યુશન પરફોર્મ કરાવડાવી શકો છો. ઓકે.